subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल गोंडल માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડિયો લેક્ચર છે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 11 માપન સ્વાધ્યાય 11.4 તેમાં દાખલા 3 તરફ આપણે આગળ વધીએ. ઓકે, આની પહેલાનો જે વિડિયો લેક્ચર હતો બરોબર, એમાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન બરોબર. પહેલા પ્રશ્નમાં આપણે ઘનફળ પૃષ્ઠફળ કેમાં ઉપયોગી છે, કઈ પરિસ્થિતિમાં ઘનફળ કઈ પરિસ્થિતિમાં પૃષ્ઠફળ જરૂર પડશે બરોબર તે આપણે જોઈએ. તો બીજો જે દાખલો હતો બરોબર, તેમાં આપણે પૃષ્ઠફળની ગણતરી કરી હતી, ઘનફળની ગણતરી કરી હતી, જેની ત્રિજ્યા વધારે હતી બરોબર છે તેનું ઘનફળ પણ વધારે થતું અને જેનું ઘનફળ વધારે હોય તેનું પૃષ્ઠફળ પણ વધારે હતું. આ આધારિત દાખલાઓ જોઈએ હતા. ઓકે, ચાલો એ જ પ્રકારના દાખલા સાથે આગળ વધીએ. એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર વર્ગ છે. હવે આમાં ધ્યાન રાખજો, આ એક લંબઘન છે, એના આધારનું ક્ષેત્રફળ. હવે આધાર ક્યાં હોય, લંબઘન આ રીતના પડેલો હોય તો મારી હથેળી છે ને બરોબર છે, એ લંબઘનનો આધાર થશે. એટલે આધાર તરીકે કોણ થશે, જો આ થશે, તમને દેખાશે નહીં તો દેખાડવા માટે હું સમઘનને આડું કરી દઉં છું. આ રીતે આ આધાર થશે. આધારનું ક્ષેત્રફળ કેટલું છે, 180, અને તેનું ઘનફળ કેટલું છે, 900 સેન્ટીમીટરનો ઘન. આનું આખાનું ઘનફળ કેટલું છે, 900 સેન્ટીમીટર ઘન છે. તો લંબઘનની ઊંચાઈ, આટલી ઊંચાઈ આપણે શોધવાની છે. હવે આપણે એક વસ્તુની વાત કરેલી બરોબર છે કે ક્ષેત્રફળ કઈ રીતના બને, તો કે લંબાઈ ગુણાકાર પહોળાઈ દ્વારા. ઘનફળનું સૂત્ર કઈ બને, તો કે આધાર અથવા મથાળું બરોબર છે, આધાર લેવાનો અથવા મથાળું લેવાનું, એનું ક્ષેત્રફળ લ્યો. તો આધારનું ક્ષેત્રફળ શું થાય, તો કે આ લંબઘન છે બરોબર, અને આધારમાં ક્યાં બે માપ આપણને દેખાય, તો કે આ માપ લંબાઈ અને પહોળાઈ દેખાય બરોબર. એને ગુણાકાર તમે ઊંચાઈ કરો, આધારના ક્ષેત્રફળ એને ગુણાકાર ઊંચાઈ કરો, એટલે લંબઘનનું ઘનફળ મળે. કોઈ પણ માટે આવું થાય બરોબર છે. આપણે બધાય માટે જોઈએ કે સમઘન હતું બરોબર છે, સમઘન જોયું હતું, પછી એક લંબઘન જોયું હતું બરોબર, અને એક નળાકાર જોયું હતું. બધાયમાં સેમ ટુ સેમ જ રીત લાગુ પડશે. ઓકે, તો આ સમઘન હતું બરોબર, આ સમઘન. હવે આ સમઘનનો આધાર જો અહીંયા હથેળીમાં છે, હવે આ આધારનું ક્ષેત્રફળ કેટલું થશે, તળિયાનું, તળિયું એટલે આધાર થશે, તળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે આમાંય લંબાઈ અને આમાંય લંબાઈ, તો તળિયાનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે l નો વર્ગ. એને ગુણાકાર ઊંચાઈ કરો એટલે શું થશે, ઊંચાઈ પણ આમાં l જ હોય સમઘનમાં, એટલે l સ્ક્વેર ગુણાકાર l કરો એટલે l નો ઘન મળતો હતો. ત્યાંથી આગળ આપણે લંબઘનમાં જઈએ. આધારનું ક્ષેત્રફળ અહીંયા ક્યાં બે માપ દેખાય, એક તો લંબાઈ દેખાય ને એક પહોળાઈ દેખાય બરોબર, તો કે લંબાઈ ગુણાકાર પહોળાઈ એટલે એના આધાર કહેવાય, અને ઊંચાઈ કેટલી છે, તો કે h, ત્રણેયનો ગુણાકાર એટલે lbh મળતું હતું બરોબર. આ જ રીતે, આ જ રીતે નળાકારમાં પણ આવું જ મળતું હતું આપણને. આ નળાકાર છે, આધાર જો અહીંયા છે, મારી હથેળી છે ત્યાં, આધારનું ક્ષેત્રફળ એટલે અહીંયા શું થશે, આનું ક્ષેત્રફળ. આ શું છે, તો કે વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય, પાય r સ્ક્વેર, એને ગુણાકાર ઊંચાઈ, નળાકારની ઊંચાઈ h. આ બધાયના ક્ષેત્રફળના સૂત્ર આ જ રીતે મળતા, આધારનું ક્ષેત્રફળ એને ગુણાકાર ઊંચાઈ કરો એટલે લંબઘન હોય, સમઘન હોય કે નળાકાર, કોઈ પણ ઘનાકાર હોય તેનું આપણને ઘનફળ મળે. એક આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું થશે. ઓકે, તો ચાલો જોઈએ એ જ પ્રકારે દાખલામાં આગળ વધીએ. તો લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180, તેનું ઘનફળ 900 સેન્ટીમીટર ઘન છે. ઓકે, તો લંબઘનની ઊંચાઈ આપણે શોધવાની છે. તો લંબઘનનું ઘનફળ બરાબર શું થશે, આધારનું ક્ષેત્રફળ એને ગુણાકાર શું થશે, ઊંચાઈ. લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ કેટલું આપેલું છે, તો કે 900 સેન્ટીમીટર નો ઘન. આધારનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે, 180, એને ગુણાકાર ઊંચાઈ એટલે શું થશે, h બરોબર. અહીંયા ધારી લઈએ, ધારો કે લંબઘનની ઊંચાઈ h છે બરોબર, લાગુ થશે. ચાલો આમાંથી h ને સૂત્રનો કરતા બનાવીએ, તો 900 ભાગાકાર કેટલા થશે, 180 બરાબર શું થશે, h થશે બરોબર. 1 1 શૂન્ય કેન્સલ થશે, 18 5 કેટલા થશે, 90 થશે. તેથી 5 બરાબર શું થશે, h. ચતુ કરી દઈએ તો h બરાબર કેટલા મળશે, 5 સેન્ટીમીટર મળશે બરોબર છે. આ પણ તેની ઊંચાઈ મળી ગઈ, આ સામાન્ય દાખલો છે બરોબર છે. આ લંબઘનની
ऊंचाई 5 सेमी मळशे। કેટલી ઊંચાઈ મળશે? 5 સેન્ટીમીટર ઊંચાઈ મળશે। આવ સામાન્ય દાખલો છે। એટલે ઘનફળનો સૂત્ર કઈ રીતના મેળવાય ખાસ ધ્યાન રાખજો। આધારના ક્ષેત્રફળ અથવા મથાળાના ક્ષેત્રફળ એને ગુણાકાર ઊંચાઈ કરો એટલે તમને ઘનફળનું સૂત્ર મળશે। ઓકે, ચલો ત્યાંથી ચોથા નંબરના દાખલામાં આગળ વધીએ। ચોથા નંબરના દાખલામાં આપણને કહેલ છે એક લંબઘન બોક્સનું માપ 60 સેન્ટીમીટર ગુણાકાર 54 સેન્ટીમીટર ગુણાકાર 30 સેન્ટીમીટર છે। લંબઘનનું માપ આપેલું છે, બરોબર છે? શું આપેલું છે? સમઘન તો સમઘનમાં L બરાબર કેટલા આપેલા છે? 6 સેન્ટીમીટર આપેલા છે। હવે પ્રશ્ન શું કરેલો છે એ પ્રશ્ન આપણે જોઈએ। ઓકે, આ એક લંબઘન છે। ઓકે, આ તો સોલિડ આખો છે અને અહીંયા જે વાત કરેલી છે ને પોલા સમઘનની લંબઘનની વાત કરેલી। પોલું એટલે અંદર વચ્ચે તમને સ્પેસ દેખાય, અહીંયા તમે ગમે માન ફેરો વચ્ચે સ્પેસ ક્યાંય પણ દેખાતી નથી, હવા આમાં ક્યાંય પણ છે નહીં, બરોબર છે? આ પોલું છે વચ્ચેથી, અથવા તો આપણા બોક્સ નું પણ ઉદાહરણ આપણે લઈ શકીએ। ઓકે, આ બોક્સ, આ નાનકડું બોક્સ, બરોબર? આ બોક્સ નો આકાર કેવો? વચ્ચેથી જો હોલો છે, બરોબર? વચ્ચે હવા રહેલી છે એટલે આ જે બોક્સ છે ને એને લંબઘન માની લઈએ। તો આની લંબાઈ 60 સેન્ટીમીટર, પહોળાઈ નું માપ 54 સેન્ટીમીટર અને ઊંચાઈ 30 સેન્ટીમીટર આપેલી છે। આ જે બોક્સ છે, બરોબર, એમાં આવા નાના નાના સમઘન, આ જે સમઘન છે ને આવા નાના નાના સમઘન બોક્સ, બરોબર છે? નાના નાના સમઘન આકારના બોક્સ આમાં ગોઠવવાના છે। હવે આપણે જાણીએ છીએ આ ખોખું જો કેવડું મોટું છે ને આ ખોખું જો કેવડું મોટું છે, તો કોની અંદર કોણ સમાય? તો કે આ લંબઘનની અંદર આ સમઘન સમાય। એટલે આવા કેટલા બોક્સ સમાશે એ પ્રશ્નનો જવાબ આમાં દેવાનો છે। અને આ બોક્સ નું માપ શું આપેલું છે? આ નાના બોક્સ નું માપ 6 સેન્ટીમીટર, એ સમઘન છે એટલે બધું સરખું જોવાનું, લંબાઈ પહોળાઈ ઊંચાઈ। ઓકે, ખાસ ધ્યાન રાખજો આ લંબઘન પેટી છે એમાં આવા નાના સમઘન બોક્સ રાખવાના છે। કેટલા બોક્સ રાખી શકાશે એની સંખ્યા આપણે કહેવાની છે। એ સંખ્યા કઈ રીતના શોધાય? તો કે આ જે બોક્સ છે ને પેલા આનું આપણે ઘનફળ મેળવી લેવાનું, પછી નાના બોક્સ નું ઘનફળ મેળવી લેવાનું, બરોબર છે? મોટા બોક્સ નું ઘનફળ એના છેદમાં નાના બોક્સ નું ઘનફળ એટલે આપણને તેની સંખ્યા મળી જશે। ઓકે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, વચ્ચેથી પોલું છે, આ રીતના બોક્સ ગોઠવવાના છે, એ બોક્સની સંખ્યા શોધવાની છે, કેટલા બોક્સ આમાં સમાઈ શકશે। ઓકે, તો ચાલો આગળ વધીએ। તો આ જે લંબઘન છે, બરોબર છે, લંબઘનનું બંનેના પહેલા ઘનફળ મેળવીએ તો લંબઘનનું ઘનફળ બરાબર શું થાય? L ગુણાકાર b ગુણાકાર h। l બરાબર કેટલા છે? તો કે 60 ગુણાકાર b એટલે 54 ગુણાકાર h એટલે તો કે 30, અને એકમ શું આવશે એનો? સેન્ટીમીટર નો ઘન આવશે, બરોબર? હવે આ ત્રણેયના ગુણાકાર નથી હું કરતો, શા માટે? કે તમને હમણાં આગળ જતા ખબર પડશે। ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ, સમઘનનું ઘનફળ મેળવીએ। સમઘનનું ઘનફળ બરાબર શું થશે? l નો ઘન થશે બરાબર, l એટલે શું છે? 6 ગુણાકાર 6 ગુણાકાર 6, ત્રણ વખત સરખી સંખ્યાનો ગુણાકાર થશે, બંનેના ઘનફળ મળી ગયા, બરોબર છે? તો હવે આ લંબઘન મોટું છે અને સમઘન કેવું છે? નાનું છે, તો આની અંદર આ સમાઈ શકે, બરોબર છે? હવે સંખ્યા શોધવાની છે, તેથી સમઘનની સંખ્યા બરાબર કેટલા સમઘન સમાશે એની સંખ્યા આપણે શોધવી હોય તો શું કરવું પડે? તો કે લંબઘન બોક્સનું ઘનફળ એના છેદમાં સમઘનનું ઘનફળ, આ બંનેનો ભાગાકાર કરવો પડે। એક વસ્તુનું ધ્યાન રાખવાનું, મોટું હોય અંશમાં અને નાનું હશે એ છેદમાં આપણે લેવાનું થશે, બરોબર છે? તો બરાબર લંબઘન બોક્સ નું ઘનફળ આપણે હમણાં એ શોધેલું કેટલું? 60 ગુણાકાર 54 ગુણાકાર 30। સમઘન નું ઘનફળ આપણે શોધેલું 6 ગુણાકાર 6 ગુણાકાર 6। હવે તમને કદાચ આઈડિયો આવી ગયો હશે મેં શા માટે આ ત્રણ નો ગુણાકાર અહીંયા નથી કરેલો, અહીંયા ગુણાકાર આપણે કરેલો છે ને
શા માટે? કારણ કે જો હું ગુણાકાર આ ત્રણેયનો કરીશ, આ ત્રણેયનો ગુણાકાર કરીશ, બંનેનો અહીંયા ભાગાકાર થશે, તો છેદ ઉડાડવા માટે પાછા એના અવયવ પાડવા પડશે. તો ઓલરેડી અહીંયા અલગ અલગ સંખ્યાઓના અવયવ પાડેલા છે, તો આપણે ગુણાકાર કરતા નથી. એટલે કે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. રકમને તમે જોશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે, જો વ્યવસ્થિત દાખલા સમજેલા હશે તો. ઓકે, એટલા માટે ત્યાં મેં ગુણાકાર કરેલો નથી. ગુણાકારને પાછું તમારે આ જ રીતના સ્વરૂપે અલગ પાડવું પડત, તો પાછી મહેનત વધારે થાત, સમયની સમય પણ એટલો જ બગડત, બરોબર? એટલા માટે આપણે ગુણાકાર કરેલો છે નહીં. ઓકે, ચાલો હવે છે ગુણાડી અહીંયાથી. તો છ દા કેટલા થશે? 60 થશે, બરોબર? પછી છ પંજા કેટલા થશે? 30 થશે. હવે 54 અને 6 એનો ભાગ આલે, બરોબર છે? તો 8 6 48, હા 8 7 54, બરોબર છે? 8 6 6, આસાનીથી છેદ આપણે ઉડાડી શકીએ એટલા માટે આપણે ગુણાકાર કરેલો હતો નહીં. અહીંયા મિસ્ટેક થઈ ગઈ, સુધારી લીધેલી છે આપણે. 6 9 54 થશે. ચાલો આ ત્રણેયનો ગુણાકાર કરીએ. તો 9 5 કેટલા થશે? 45. 45 ગુણાકાર 10 કરશો એટલે કેટલા થશે? 450, બરોબર છે? તો આપણને શું જવાબ મળશે? 450. જે મોટું બોક્સ હતું ને, બરોબર છે, આ જે મોટું બોક્સ હતું, આ મોટું બોક્સ, એમાં આવા નાના નાના સમઘનાકારના કેટલા બોક્સ રાખી શકાશે? તો કે 450 નાના નાના બોક્સ રાખી શકાશે, બરોબર? તો આ પ્રશ્નનો જવાબ આપણને મળશે 450. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 તરફ આપણે આગળ વધીએ. પાંચમા દાખલામાં આપણને કીધેલ છે કે જેનું ઘનફળ 1.54 મીટર ઘન અને તેના આધારનો વ્યાસ 140 સેન્ટીમીટર હોય તેવા નળાકારની ઊંચાઈ શોધવાની છે, બરોબર? નળાકારનું ઘનફળ આપેલું છે અને તેનો વ્યાસ આપેલું છે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું થશે, અહીં મીટર ઘનમાં માપ આપેલું છે, અહીં સેન્ટીમીટરમાં માપ છે. બેમાંથી કોઈ પણ એકને ફેરવી દેવાનું, કા બધું મીટરમાં હોવું જોઈએ, કા બધું સેન્ટીમીટરમાં હોવું જોઈએ. ઓકે, તો ઘનફળ બરાબર 1.54 મીટરનો ઘન. હવે વ્યાસ બરાબર થશે ડી, એ આપેલો છે 140 સેન્ટીમીટર, બરોબર? એના ઉપરથી ત્રિજ્યા આપણે મેળવીએ તો r બરાબર કેટલા થશે? 140 ભાગાકાર 2 એટલે 70 સેમી થશે. હવે 1 સેન્ટીમીટરમાં અહીં મીટરમાં માપ તો ફેરવી નાખી આપણે એને, તો 140 ભાગાકાર આપણે 100 કરીએ એટલે કેમાં માપ મળશે? મીટરમાં. 70 ભાગાકાર આપણે અહીંયા 100 કરશું એટલે કેમાં માપ મળશે? મીટરમાં. છેદ ઉડાડવાની હમણાં કઈ જરૂર છે નહીં, ઉડાડી જો 7 ના છેદમાં 10, જવાબમાં કઈ પણ ફેરફાર થશે નહીં. ઓકે, તો હવે નળાકારની ઊંચાઈ આપણે મેળવવાની છે, બરોબર છે? તો ચાલો શરૂઆત કરીએ. નળાકારનું ઘનફળ બરાબર આપેલું છે 1.54 આપેલું છે. હવે એના ઘનફળનું સૂત્ર શું થશે? નળાકારનું ઘનફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, પાઈ આર સ્ક્વેર એચ બરાબર 1.54. બંને સરખું જ થઈને સૂત્ર છે અને આ એની કિંમત છે, બંને સરખું જ થવાનું છે. ચાલો ત્યાંથી આગળ વધીએ. તો પાઈ બરાબર 22 ના છેદમાં 7 થશે, ગુણાકાર આ. આર ની કિંમત કેટલી છે? તો કે 70 ના છેદમાં 100 છે, વર્ગ છે એટલે 2 વખત ગુણાકાર કરવો પડશે, એને ગુણાકાર એચ, એચ એટલે ઊંચાઈ આપણે શોધવાની છે. ઓકે, બરાબર 1.54 છે એટલે એને કઈ રીતના લખી શકાશે? 154 છેદમાં 100, આ 2 પોઈન્ટ દૂર કરીએ એટલે 154 ના છેદમાં 100, આ રીતના આપણે લખી શકીએ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ. હવે આ એચ ને સૂત્રનો મારે કરતા બનાવવું હોય તો બધું જમણી બાજુ મોકલીએ, તો ગુણાકારમાં જે ભાગાકારમાં છે ગુણાકારમાં, તો અહીંયા 154 છેદમાં 100 છે, બરોબર? તો આ જેટલું આ 7 100 અને 100 એ છેદમાં છે, તો અંશમાં જશે તો કે 7 ગુણાકાર 100 ગુણાકાર 100. હવે અંશમાં છે એ છેદમાં જશે તો કે 22 ગુણાકાર 70 ગુણાકાર 70. ઓકે, ચાલો હવે છેદ ઉડાડીએ આપણે. આ શૂન્ય, આ શૂન્ય,
આ બંને શૂન્ય કેન્સલ, આસો અને આસો આખા કેન્સલ થશે, બરોબર. ચાલો આ સાત અને અહીંયાથી એક સાત ઉમી જશે. ઓકે, તો હવે અંશમાં શું વધ્યું? તો કે 154, બીજું કઈ પણ છે નહીં, અને છેદમાં શું છે? તો કે 22 ગુણાકાર. બીજા અહીંયા જો સાત વધેલા છે, ખાસ ધ્યાન રાખજો. 154 ના આપણે અવયવ પાડી દઈએ, બરોબર છે કે 154, તો 154 ભાગાકાર 2 કરીએ એટલે આપણને કેટલા મળશે? 75, 2 150, 77 મળશે આપણને. 77 ગુણાકાર 2 આપણે કરીએ એટલે 154 મળશે. 77 ના પાછા અવયવ આપણે અહીંયા પાડી શકીએ, બરોબર છે કે 11 સત્તા કેટલા થશે? 77 થશે. આ એના અવયવ પાડી દીધેલા. ચાલો 22 ના અવયવ પાડી દો કે 11 2 22 થશે, એને ગુણાકાર 7, તો એમનો છેદ તે, તો અહીંયાથી 11 11 ઉડી જશે, 7 7 ઉડી જશે, 2 2 ઉડી જશે, તો વધ્યું શું? કાંઈ નહીં. તો આ સંજોગોમાં અહીંયાથી ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે, કાંઈ વધ્યું નથી, એટલે દરેક વિદ્યાર્થી શું, મોટા ભાગના વિદ્યાર્થી જીરો જવાબ લખે. જીરો જવાબ ના આવે. ગુણાકાર ભાગાકારમાં જ્યારે બધું જ ઉડી જતું હોય ત્યારે હંમેશા જવાબમાં શું આવે? અહીંયા 1 જવાબ આવે. કેટલો જવાબ આવશે? 1. બધું માપ કેમાં છે? મીટરમાં છે, તો 1 મીટર, બરોબર છે. તો આમ નળાકારની ઊંચાઈ આપણને કેટલી મળશે? 1 મીટરની ઊંચાઈ આપણને મળશે, બરોબર છે. તો 1 મીટર ઊંચાઈ હશે, બરોબર, ત્યારે એ નળાકાર છે એનું ઘનફળ 1.54 મળશે અને આધારનો વ્યાસ થશે 140 સેન્ટીમીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરને અહીં સુધી આપણે રાખીએ. થેન્ક યુ.